સુરતમાં એક કારીગરે સચિન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. જો કે આપઘાત કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી હતી, જેમાં યુવકે કંપનીના માલિકોએ 2 મહિનાનો પગાર ન આપવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત માલિકો દ્વારા તેને ખૂબ જ હેરાન કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના પગલે યુવકના પરિવારજનો બુધવારે સાંજે મિલ બહાર પહોંચ્યા હતા અને યુવકની મોતને લઈને વળતર ચૂકવવાની માંગ પણ કરી હતી. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંગમ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં એક કારીગર નોકરી કરતો હતો. આ કારીગરે બુધવારે સચિન નજીક આવેલા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં યુવકે જ્યાં કામ કરતો હતો એ કંપનીના માલિકો ઉપર આરોપ લગાવ્યો હતો. સુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે તેને 2 મહિનાથી પગાર મળ્યો નહોતો. 2 મહિનાના પગાર માટે માલિકો ધક્કા પણ ખવડાવતા હતા, સાથે સાથે કંપનીના માલિક સુરેશભાઈ અને અન્ય માલિક તેમને હેરાન પણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મિલ માલિકો દ્વારા બોઇલરમાં નાખી દેવાની પણ ધમકી આપી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. ઘટના બાદ પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તો બીજી તરફ યુવકના પરિવારજનોએ યુવકના મોતનું વળતરની માંગ સાથે મિલ બહાર પહોંચ્યા હતા.